જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો કેસે હો ગાઈસ, કેમ છે ભાઈ બધા મજામાં? બપોર થઈ છે, જમવાનું હજી બાકી છે. જમવામાં હજી આપણે થોડીક વાર છે. હમણાં ઉઠીને બ્રશ કરીને આપણે છે ને ચા આજ પીધો નથી, મેં કાંઈ ચા પીવો નથી. આજ પહેલાં જમવું છે, જમીને પછી આપણે છે ને નિરાતે ચા પીશું. અને મારે ભાઈ કિયાના શોરૂમમાં ફોન કરવો છે. બે દિવસ થઈ ગયા ભાઈ, ગાડી થઈ ગઈ હોય તો ગાડી લેતા આવીએ આપણે. અને ગાડી આવી જાય એના પછી આપણે આપણું R15 સર્વિસમાં મૂકવાનું હોય, ફૂલ સર્વિસમાં. કેમ કે કેટલા દિવસથી આવ્યું નથી ને, કાલ સાંજે હું R15 લઈને ગયો ને, અવાજ આવતો હતો ચેનનો ને બધો, એટલે એ એક સર્વિસ કરાવી નાખીએ. મારું મન તો એવું છે ને R15 ને છે ને થોડું ઘણું મોડિફાઈડ કરાવીએ આપણે, એટલે આમ થોડુંક સારું દેખાય ને, એટલે મોડિફાઈડ કરાવવાનો વિચાર છે. જો જોઈએ ભાઈ ઓનલાઈન ને પછી દુકાને, જામનગરમાં છે ને ભાઈ દુકાન એવી બધી સારી નથી. બાકી થઈ ગયા છે એકદમ ફ્રેશ, કેમ કે ભાઈ કિયામાંથી ફોન આવી ગયો છે. આપણી ગાડી એકદમ રિપેર થઈ ગઈ છે મસ્ત મજાની. હવે યહાં જઈને જોઈએ ભાઈ કેવી રિપેર થઈ. બાકી તો અઠવાડિયામાં આવવાની હતી, પણ ભાઈ મેં તમને કીધું હતું ને આપણા મિત્ર ભાઈ યા આપણા વ્લોગને જોઈ છે ને, કે ભાઈ હાલો કરાવી દઉં. તો 3 દિવસની અંદર આપણી ગાડી રેડી થઈ ગઈ છે. આપણા વ્લોગનું એન્ડિંગ છે ને કદાચ આજે આપણા ગામડે થઈ શકે, એટલે વ્લોગ જોજો. શોરૂમ છે ને અહીંથી ઘણો બધો દૂર છે, મારો ભાઈ કે હું મૂકી જાઉં, પણ એ એક સરળ. મેં કીધું હું સર કઈ કે હું આ સુધી મૂકવાના આવ્યો, એટલે કદાચ 7 રસ્તા સુધી મૂકવા આવીશ ભાઈ. 7 રસ્તા સુધી મૂકવા આવશે, એટલે ના પાડે ભાઈ. 7 રસ્તા સુધી મૂકવા આવશે અને ત્યાંથી આપણે જવાનું છે રિક્ષામાં. અને જો તડકાની વાત કરું તો તડકો બહુ વધારે છે, મને ખબર છે, પણ એટલો બધો નથી પડતો. બહારના જેટલી સિટી છે ને એટલો તડકો અહીંયા નથી પડતો, એના કરતાં તો અહીંયા ઓછો પડે. અત્યારે આવી ગયા છીએ આપણે અંડર બ્રિજની અંદર, જે એકદમ અંધારું છે. રિક્ષા નથી, મેં અંબર ચોકડી સુધી મૂકી જાય ને, તો અંબર ચોકડી એ મૂકવા આવે. અંબર ચોકડી એ પૂકવા આવ્યો, હવે શું કહું, અંબર ચોકડી એ ઉતાર દીધો મને ભાઈ. હવે તો અહીં થોડુંક આગળ છે આપા, રિક્ષા પકડવાની કે હે, હવે પકડવો જો. સારું હાલો બાકી જોઈએ, કોક આવે જો બેહાડે તો બેસી જાવ. આપણે ઘણી વાર ભાઈ અહીંયા ઉભા રહ્યા, પછી આપણે કાકા મળ્યા, એ અત્યારે આપણે મૂકી જશે હાપા. જો કે હાપા નતા આવતા, પણ મેં કીધું ભાઈ કાકા હાપા સુધી મૂકી જાવ, કઈ વાંધો નહીં હાલો મૂકી જઈએ. તો બસ પહોંચવા આવ્યા, આપણે પહોંચી ગયા આપણી ડેસ્ટિનેશન ઉપર. અત્યારે આપણે જવાનું છે હોન્ડાન શોરૂમ છે, હ્યુન્ડાઈ શોરૂમ છે, બેન વચ્ચી ગલી છે, ત્યાં અંદર કિયાનું સર્વિસ છે. મતલબ કે જેમાં ડેમેજ થતું એવી ગાડી રિપેર થાય, તો ત્યાં જઈએ. અને ભાઈ યાર મેં વાત તો કરી લીધી, એને કીધું એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી, કે તમારે વોશિંગ ગાડી કરાવવી હોય ને તો કાલે આવજો, કેમ કે આજે ભાઈ વોશિંગ નહીં થઈ શકે. મેં વોશિંગ નથી કરાવવું, મારે ગામડે જ જવાનું છે. જીવો તો ગાભો આપણે મારી લેશું અત્યારે હાલ છે, બાકી ફટાફટ જઈએ. અને ડેમેજ જે થયું હતું એ કેવી રીતના શું થયું ભાઈ, કર્યું સારું કે નહીં, કે કંઈ દેખાય એવું લાગે જોઈએ. આપણી ગાડી પાસે પહોંચી ગયા છે અહીં, અને ગાડી પહેલાં કેવી હતી અને અત્યારે કેવી છે તમને બતાવું. લે ભાઈ એકદમ નવે નવી કરી નાખી, અને આમાં કંઈ ખબર નથી પડતી કે ભાઈ આમાં ક્યાં બધા પાર્ટ છે ને ચેન્જીસ કર્યા છે. આ કર્યો છે, આ કર્યો છે, આ પાર્ટ ચેન્જીસ કર્યો છે, આ પણ ચેન્જીસ કર્યો છે, આ બધું ચેન્જીસ કર્યું છે. અને બિલ કેટલાનું બન્યું હોય મને હજી કંઈ ખબર નથી, કેમ કે ભાઈ અરે હું મળ્યો નથી. મળી લેવા તો અંદર આવ્યો ને, સીધી ગાડી જ દેખાણી, એટલે મેં પહેલાં ગાડી ચેક કરી લે. તો ગાડી ભાઈ એકદમ આમ કંઈ ખબર નથી પડે, દીખ રહા હે કાકુસ ગાઈસ, રોકો 1x મેં દીખાતા હું, અપ દીખાવ ભાઈ. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. બહુ વધારે મહેનત અને મદદ કરી છે આપણે આ ભાઈએ, તો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. અને જો ગાડી જો તમે ખાલી એકદમ નવી, ક્યાંય આગલો વ્લોગ જોઈ લેજો એમાં કેટલી અહીંયા ભાઈ ડેમેજ હતું, અહીંયા ગોબો હતો, એકદમ રેડી થઈ ગયું છે. અને ફાઇનલી અત્યારે છે ને હવે આપણે નીકળવું છે નાવદરા જવા માટે, મોડું વધારે થાય છે. બાકી ભાઈ ચા પી જ તમારો, પણ નેક્સ્ટ ટાઈમ આવું ત્યારે પાછું. સારું હાલો, ઓકે મળ્યા. ફાઇનલી આપણી રાની, અરે રાની એટલે આપણી ગાડી ભાઈ, આપણું ઇમોશન જે કહેવાય, એ ગાડી આપણે આવી ગઈ છે અને એકદમ મસ્ત થઈ ગઈ છે. અને બિલ આમાં છે, બિલ કેટલાનું બન્યું છે ખબર, 11,700 એમ કિંમતનું બિલ બન્યું છે. અત્યારે આપણે નાવદરા જવાનું છે, તો ફટાફટ નીકળીએ સીટ બેલ્ટ મારીને, કેમ કે સેફટી જરૂરી છે. ભાઈ તો રેડી થઈ ગયા છે ગામડે જવા માટે. ગાડી જો ભાઈ એકદમ નવે નવી જેવી થઈ ગઈ, નથી થઈ ગઈ. નીચે ભાઈ આપણે જે સિક્યુરિટીમાં જે જોબ કરે છે એની ભાઈ આપણે, મેં કીધું ભાઈ જરા ગાડી સાફ કરી દેજો. અને એની ભાઈ સરસ મજાની સાફ કરી દીધી, આપણે રિસ્પેક્ટ કરીએ છીએ બધાની. વાહ ભાઈ વાહ. હવે જઈએ અને ગામડે કોઈને કીધું નથી ભાઈ આપણે જઈએ અહીં,
એમનેમ સીધા નીકળી ગયા છે. ગાડી હે ને એ બારેથી તો સાફ થઈ ગઈ હે, પણ અંદર છે ને ધૂળ હે. અત્યારે હાલશે ભાઈ, થોડી ઘણી આપણે સાફ કરી નાખશું ઘરે જઈને. મતલબ કે રામભાઈના ઘરે જો અહીંયા જ રોકાવાનું થાય કે ક્યાં થાય, રામભાઈની ભાઈ જ નસું ખેંચવી જઈને મારે જો તમે ખાલી પણ પહોંચવા દઈએ. તો ભાઈ રાસ્તે મેં હમ જા રહે થે ઓર હમે કોણ મિલા, દેખો વાહ ભાઈ યે દેખો કોણ મિલ ગયા રાસ્તે મેં. ફોટા ભાઈ કેટલા ફોટા પાડેલા તમારી પાસે વાંથી છે ના વતરે ત્યાં સુધી ફોટા પડો ભાઈ. પેન ડ્રાઈવ ફૂલ થઈ જાય હવે કોઈ 28 GB. પોલીસ વાલે ફૂલ સુરક્ષા મેં ફોન આ ગયા હમે, થોડા બાત કર લેતે હૈ ફિર યહાં સે ચલતે હૈ ગાંવ કી તરફ. આપણે કેદારનાથ જાને કા સોચ રહે હો? ઇતના બડા થેલા વગેરે કેદારનાથ જાઉં? આમાં પૈસા ભર્યા ક્યાં? કેદારનાથ જાઓ સ્પ્લેન્ડર લઈને. મિત્ર આ સ્પ્લેન્ડર લઈને કેદારનાથ જાય, અને આપણે ગાડી છે ને જરા ખબર નથી અહીં ખાડો પડ્યો, ચા પીવા ઉભા રહ્યા ને ગાડી હાવ ક્યાં નાખી દીધી યાર. કદર કરતા હું, લેકિન બહાર નીકળ કે પતા ચાલા ભાઈ, એ તો ગડ્ઢે મેં અબ નહીં નીકાલુંગા, અબ ચા પીને કે બાદ સીધા યહાં સે નીકળ જાયંગે. અને આ જો સ્પ્લેન્ડર આની ગમે એ કહો તમે, પણ આ કમેન્ટ કરજો આ હેલ્મેટ કિના જેવો લાગે જરા. એવો તડકો હોય, ગમે એવી ગરમી થતી હોય, ગમે એવી લૂ પડતી હોય, ચા લવર હોય ને એ તો ચા પીએ જ ને પીવી જ પડે. ગાડી માં ભાઈ ફ્યુલ ખતમ હો રહા હતા, તો અમને થોડા સા ફ્યુલ ઇસમે ડલવા લિયા, થોડા સા નહીં થોડા જ્યાદા ડલવા લિયા ભાઈ. 34 કિલોમીટરની રેન્જ, 32 કિલોમીટરની રેન્જ આવી ગઈ ને ત્યાં સુધી ખબર ના પડી. બોલો પછી મેં જોયું, મેં ઓહ હવે તો ક્યાંક ભરાવું જો હે, જોકે હાલે હજી તો એ, પણ મેં કીધું હાલો ને ભાઈ ભરાવી લઈએ. નાવદરા ગામમાં આપણે પહોંચી ગયા છે ને અત્યારે આપણે ભાઈની વાડીએ ઊભા છીએ. હું હમણાં જોતો હતો ને તો જોતો કેવા વાદળા જાય છે ચારે બાજુ. આ ભાઈ હા અંધારું થઈ ગયું હે, પણ આઈફોન ભાઈ આવું કેટલીક વાર કહેવું, જો આ વાઇડ એંગલમાં હે ને એટલી ક્લિયરિટી ડાઉન થઈ જાય, અને આ 1x હે ને જો આવું દેખાય, નાઇટ વિઝન ઓન થઈ જાય ને એટલે. તો અત્યારે આપણે જવાનું છે લાંબા, લાંબાથી પાછા આપણે આવશું રામભાઈના ઘરે. રામભાઈના ઘરે આજે જમવાનું છે, તો ફટાફટ નીકળીએ ગાડી લઈને. આ તો થોડીક વાર હું આવ્યો તો મેં કીધું મોટી મા પાસે થોડીક વાર બેહું, અંકિત પાસે બધે પાસે થોડીક વાર બેઠા, હવે જઈએ. તો આપણે રામભાઈના ઘેર આવી ગયા હઈ, અને આવા રામભાઈ તું કેમ મજામાં? મજા બેહતા ખરો. હજુ હું હોય ને દર વખતે આવું ને એટલે રામભાઈ હાક ને રોટલો ને એવું કરાવતો હોય. આજે હું ઘેર પૂગ્યો ને તો કદી ઓલું પાર્સલ ના ડબલા ને એવું લઈને આવતો હતો. મેં કીધું આ શું લઈ આવ્યો કેતા ખરો? અહીંયાથી ટકો કારણ પંજાબી શાક પંજાબી હાક ને એવું લેતો. મેં કીધું આજ ગધેડ નું આ રામભાઈ આવું કેમ વિચારે? પછી ઘેર આવ્યો ને તઈ ખબર પડી કે હું ને બીજા મીમાને હે, મારા બેન ને આવી ગયા એના હાથું લઈ આવ્યો. આજ તને મોકો મળી ગયો કેવાનો. તો ભાઈ જમવા માટે બસ બેસીએ છે હમણાં. જો આ પંજાબી હાક લઈ આવ્યો હોય, પણ મારા એક હાટું લઈ આવ્યું હોત ને તો એક જ ડબલું હોત, આમાં જો આ બે ડબલા લઈ આવ્યો એટલે મહેમાન હું નહીં બીજા મહેમાન આવ્યા હે ને એટલે એના હાટું આ પંજાબી હાક ને લઈ આવ્યો. તો સરસ મજાનું જમવાનું આવી ગયું હોય. ના એટલા મારા આ પરોઠા નથી તમને, આ આમાંથી હજી લેવાના હે બીજા પરોઠા. આપણે હાક ને આ પરોઠા બહુ વધારે હોય એટલા નથી, તમારાથી બે લાવો. રામભાઈ શું ખાશે? પરોઠા આમાં હે એમાં નથી. આ શું છે? આ હે પરોઠા, એટલા રોટલી હે. હવે આ મીમાન વાસી આવ્યા ને એના હાટું હાક લઈ આવ્યા ને તો એ જઈ રહી સેવ ટમેટા નું હાક ખાહે, પણ આવું પંજાબી હાક લઈ આવ્યા ને તો એ નહીં ખાય. સ્પેશિયલ હે ને ઘરનું જમો બરાબર, આ હોટલ નું મૂકો અને જોઈ લ્યો તમારી સામે પ્રૂફ હે આ ઘરનું હે. ઘરનું જ કાયમ ખાતા હોય, કોક દી બહાર નું ખવાય. આ આ મિત્ર શું કેવું, મેં હાલો રેવા દીધો. હવે આપણે હાક લઈ લઈ એને તો આ ભાવે નહીં, એને જ ખાતો. આવું પ્રેમથી જો રામભાઈ ખવડાવતો હોય તો આપણે ખાવામાં જ છે, આજ નહીં કાલે ખાવામાં. તો બસ મહેમાન પણ જઈ રહ્યા છે ને આપણે પણ સુવાની તૈયારી કરી રહ્યા છીએ. ગાડી થોડીક સાઈડમાં મૂકી દઈએ આપણે રામભાઈના ઘરે અંદરની સાઈડ, અને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. કાલથી ભાઈ ગામડાના એક બે દિવસના વ્લોગ આવશે, તો જોજો. અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું કાલે સવારે એક નવા વ્લોગ સાથે, એક નવી સવાર સાથે. ત્યાં સુધી ભાઈ બધા પોતપોતાનું ધ્યાન રાખે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને.